નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ નંબર 17 તારાઓ અને સૂર્યમંડળ એમાં મિત્રો આગળ વધુ અભ્યાસ કરીએ. તો મિત્રો, ગયા ભાગમાં આપણે જે બાકીના ગ્રહો હતા, ગ્રહો, લઘુ ગ્રહો અને ધૂમકેતુ વિશે જોઈ ગયા. મિત્રો, આગળ આપણે બીજા સૂર્યમંડળના સભ્યો ઉલ્કા અને ઉલ્કાશિલા, જે અવકાશી પદાર્થો કહેવાય છે, સૂર્યમંડળના સભ્યમાં પણ આવે છે, આપણે એના વિશે અભ્યાસ કરીએ. તો પહેલાં લઈએ મિત્રો ઉલ્કા અને ઉલ્કાશિલા. બંનેમાં થોડો ઘણો ડિફરન્ટ છે, આમ તો બંને એક જ છે. શું ડિફરન્ટ છે, કેવી રીતે આપણે જોઈએ. મિત્રો, સ્વચ્છ આકાશમાં કે જ્યાં તારાઓ પણ ન દેખાય, ચંદ્ર પણ ન દેખાય, કંઈ ના હોય એવા સમયે મિત્રો, તમે ક્યારેક કોઈ એક તેજસ્વી લીસોટો જોયો છે? જોયો હશે. અને ઘણા એમને ઘણાને એમ પણ કહે છે કે જ્યારે ફટ લઈને આમથી આમ નીકળી ગયો હોય ને એવું, ઘણા લોકો એમ એક પણ કહે છે કે એ ખરતો તારો ગયો. એકચ્યુઅલી મિત્રો, એ ખરતો તારો નથી હોતો, એ હોય છે ઉલ્કા. બરાબર, આપણે એને ખરતો તારો કહીએ છીએ, પણ એકચ્યુઅલી એ ખરતો તારો નથી, હકીકતમાં એ ઉલ્કા છે. મિત્રો, ઉલ્કા જે છે એ ઉલ્કા એક નાનકડો પદાર્થ છે, જે પૃથ્વીના વાતાવરણમાં આવતા, પૃથ્વીના વાતાવરણમાં દાખલ થતાં મિત્રો એની ઝડપ ખૂબ જ વધી જાય છે. આપણે એક જ સેકન્ડમાં એ તારાને અહીંથી અહીં આવી જતો, મતલબ કે ફટલેન ગાયબ પણ થઈ જાય, આવું આપણે જોયું હોય છે. અને આપણે તરત ઘણા માને પણ છે કે ખરતા તારાઓ તો વિષ માગતા હોય આ તે બધું, તો એ ખરતો તારો નથી, એ ઉલ્કા છે. ઉલ્કા એ પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય છે ને, એટલે તરત જ એની જે સ્પીડ છે, એની જે ઝડપ છે ને, ખૂબ જ વધી જાય છે. મિત્રો, એ ખૂબ જ વધી જાય છે. હવે એ ઉલ્કા જે છે, એ ઉલ્કા વાતાવરણના ઘર્ષણને લીધે ઘણી વાર તો સળગી ઉઠે છે. એટલી ગરમ થઈ જશે કે સળગી ઉઠે છે. ઘર્ષણ થવાથી મિત્રો ઉર્જા ઉત્પન્ન થાય છે, અને ઉર્જા એટલા બધા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે કે ઉલ્કા સળગી ઉઠે છે, અને જેના લીધે આપણને તેજસ્વી લીસોટો આકાશમાં દેખાતો હોય છે. મિત્રો, કેટલીક ઉલ્કાઓ તો ખૂબ જ મોટી હોય છે, ઘણી મોટી હોય છે, કે બહારથી પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય, ઘર્ષણના લીધે સળગે. અને મિત્રો, જો એ સળગી જાય પૂરેપૂરી તો વાંધો નથી, પરંતુ ઘણીવાર ઉલ્કાઓ એટલી મોટી હોય છે કે પૂરેપૂરી સળગતા પહેલાં તે પૃથ્વી ઉપર આવી પહોંચે છે. તો કે કેટલીક ઉલ્કાઓ ખૂબ જ મોટી હોય છે, એટલે કે તે સંપૂર્ણ સળગી જાય તે પહેલાં તો એ પૃથ્વી સુધી આવી પહોંચે છે. અને જે પદાર્થ પૃથ્વી સુધી પહોંચી જાય, જે ઉલ્કા પૃથ્વી સુધી પહોંચી જાય છે સળગતા પહેલાં, પૂરેપૂરી સળગે એ પહેલાં તો પૃથ્વી સુધી પહોંચી જાય, જેને આપણે ઉલ્કા શિલા કહીએ છીએ, અથવા તો એને ઉલ્કા પિંડ પણ કહેવાય છે. મિત્રો, સૂર્યમંડળ એ કયા પદાર્થોનું બનેલું છે તે જાણવામાં ઉલ્કાશિલા એ વૈજ્ઞાનિકોને મદદ કરે છે. ઉલ્કાશિલા દ્વારા ઉલ્કાશિલા પૃથ્વી ઉપર પડેલી આપણને મળે તો એના ઉપરથી વૈજ્ઞાનિકોને અથવા વિજ્ઞાનીઓને ખ્યાલ આવી જાય છે કે ભાઈ સૂર્યમંડળ કયા કયા પદાર્થોથી બનેલું છે. તો આ હતી ઉલ્કાશિલા અને ઉલ્કાની વાત. મિત્રો, આગળ એક નોંધ તરીકે જોઈ લઈએ કે ઉલ્કા વર્ષા. તો મિત્રો, જ્યારે પૃથ્વી એ ધૂમકેતુની પૂંછડી પાસેથી પસાર થાય છે, જ્યારે પૃથ્વી ધૂમકેતુની પૂંછડી પાસેથી પસાર થાય છે, મિત્રો આપણને ખ્યાલ છે કે ભાઈ સૂર્યની આજુબાજુ પૃથ્વી પણ છે અને લંબવૃત્તીય કક્ષામાં ધૂમકેતુ પણ છે. તો આ પૃથ્વી અને ધૂમકેતુ ક્યાંક તો નજીક આવશે ને કોઈ જગ્યાએ. તો જ્યારે એની પાસેથી પૃથ્વી ધૂમકેતુ પાસેથી પસાર થાય છે, અને એટલે કે તે સંપૂર્ણ સળગી જાય, તે સોરી કે ધૂમકેતુ જે છે એ પૃથ્વી ધૂમકેતુ પાસેથી પસાર થાય છે મિત્રો, ત્યારે ઉલ્કાની હારમાળાઓ દેખાય છે. ઉલ્કાની હારમાળા તમને ત્યાંથી દેખાય છે, અને હારમાળાને આપણે ઉલ્કા વર્ષા કહેવાય છે. મિત્રો, આગળ જોઈએ કે આ જે ઉલ્કા વર્ષા છે ને, એ દર વર્ષે દરેક વર્ષે ચોક્કસ સમયગાળામાં જ એ ચોક્કસ સમયગાળામાં જ્યારે ઘટના થતી જોવા મળતી હોય છે, કે ઉલ્કા વર્ષા એ ચોક્કસ સમયગાળામાં થતી જોવા મળે છે. અને તેમના દેખાવાનો સમય મિત્રો એ કોઈ સામાયિક
के इंटरनेट पर थी मेळवी शको छो, मतलब के तमे नेट द्वारा के भाई आ उल्का वर्षा क्यारे देखाशे, क्या तो पछी कोई सामायिक होय के जेमा आ बधा नक्षत्रों ने ए बधुं लखेलुं होय तो एमां पण तमे जोई शको छो कि उल्काशिला उल्का वर्षा क्यारे देखाशे, तो एनी माहिती आपणने त्यांथी मळी रहेती होय छे। તો મિત્રો આ ભાગ છે આપણે ઉલ્કા અને ઉલ્કા શિલાનો। મિત્રો તમારે પુસ્તકમાં જોઈએ આપણે કે પેજ નંબર 232 કાઢો। મિત્રો એમાં છેલ્લો ટોપિક છે આપણો, કૃત્રિમ ઉપગ્રહો। મિત્રો એકદમ સેલ્યો ટોપિક છે, કહેવાય કે પહેલાં તો કે કૃત્રિમ ઉપગ્રહો એટલે શું, ઉપગ્રહો એટલે શું એ તો ખ્યાલ આવી ગયો કે જે ગ્રહો છે ગ્રહોની આસપાસ બ્રહ્માંડ કરતા આકાશી પદાર્થને ઉપગ્રહો કહેવાય છે। મિત્રો બે પ્રકારના ઉપગ્રહો હોય, કુદરતી અને કૃત્રિમ। કુદરતી જેમ કે ચંદ્ર છે કુદરતી રીતે છે, માટે પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ કહેવાય છે। મિત્રો એવી જ રીતે પૃથ્વીના બીજા ઘણા ઉપગ્રહો છે, ફક્ત ચંદ્ર નથી, પરંતુ ચંદ્ર એ કુદરતી ઉપગ્રહ છે અને બાકી બધા કૃત્રિમ ઉપગ્રહો છે। કૃત્રિમ ઉપગ્રહો એટલે કે માનવ સર્જિત ઉપગ્રહો। મિત્રો આવા ઉપગ્રહો આપણે છોડીએ છીએ અવકાશમાં પૃથ્વીની બહાર, કે જેથી કરીને પૃથ્વીની બહારના ભાગમાં કે અવકાશમાં એની આજુબાજુ શું ચાલી રહ્યું છે, પૃથ્વીની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ, બધી જ માહિતી આપણે મેળવી શકીએ છીએ। તો મિત્રો જોઈએ કે તમે સાંભળ્યું હશે કે પૃથ્વીની આજુબાજુ પુષ્કળ ઉપગ્રહો કક્ષામાં ફરે છે। તમને નવાઈ થશે કે કૃત્રિમ ઉપગ્રહો કઈ રીતે કુદરતી ઉપગ્રહથી જુદા પડે છે। તો મિત્રો કૃત્રિમ ઉપગ્રહો માનવ સર્જિત હોય છે અને પૃથ્વી પરથી એ છોડવામાં આવે છે। મિત્રો એમાં આર્યભટ્ટ આનું નામ તમે સાંભળ્યું હશે, જે આપણો સૌ પ્રથમ ઉપગ્રહ છે। તો આ કૃત્રિમ ઉપગ્રહો છે માનવ સર્જિત હોય છે અને તેમને પૃથ્વી પરથી છોડવામાં આવે છે। મિત્રો તેઓ પૃથ્વીના કુદરતી ઉપગ્રહ ચંદ્ર કરતાં પણ વધુ નજીકથી પૃથ્વી ફરતે પરિક્રમણ કરે છે। ચંદ્ર તો પૃથ્વી થોડે દૂર પરિક્રમણ કરે છે, પરંતુ જે માનવ સર્જિત ઉપગ્રહો જે આપણે પૃથ્વી પરથી છોડવામાં આવે છે તે પૃથ્વીના નજીક કેવું પરિક્રમણ કરતા હોય છે। મિત્રો ભારતે ઘણા કૃત્રિમ ઉપગ્રહો બનાવીને છોડ્યા છે, એમાં આર્યભટ્ટ એ ભારતનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ હતો। મિત્રો બીજા કેટલાય ભારતીય ઉપગ્રહોના નામ અહીંયા આપણને આપેલા છે તમારી પુસ્તકમાં જુઓ। તો મિત્રો ઇન્સેટ છે, એટલે કે INSAT, ત્યારબાદ મિત્રો IRS, કલ્પના અને એના પછી વન, તાવા નામ છે ઇન્સેટ, ત્યારબાદ મિત્રો IRS, બરાબર, ત્યારબાદ મિત્રો EDUAS એટલે કે એજ્યુસેટ, તો આવા ઘણા ઉપગ્રહો છે કે જે આપણે ભારતીય લોકોએ એટલે કે ભારતમાંથી છોડવામાં આવેલા છે। બીજા દેશોની વાત કરીએ તો એમને પણ જોયેલા છે, પરંતુ આપણા ભારતના વાત કરીએ તો આટલા ઉપગ્રહો છે, બીજા પણ છે, પણ અહીંયા હું બે ત્રણના નામ આપેલા છે મિત્રો, અને એની આકૃતિ પણ તમારી પુસ્તકમાં આપેલી છે તો તમે જોઈ શકો છો। આગળ જોઈએ મિત્રો કે કૃત્રિમ ઉપગ્રહોના ઘણા વ્યવહારિક ઉપયોગો પણ છે, તો એના ઉપયોગો શું છે તો જોઈએ। મિત્રો તમે હવામાનની આગાહી ટેલિવિઝન પર જોઈ હશે યા તો રેડિયો પર સાંભળતા હશો, તો આ હવામાનની આગાહી મતલબ કેવી રીતે ખબર પડશે કે ભાઈ આ ટાઈમે વરસાદ આવશે, આ ટાઈમે આટલી ગરમી પડશે, આ ટાઈમે આટલી ઠંડી પડશે, તો બસ આ હવામાને પૃથ્વીના વાતાવરણને ધ્યાનમાં રાખીને કહેવામાં આવતું હોય છે, જે ઉપગ્રહો દ્વારા આપણને અહીંયા સંદેશા મળતા હોય છે કે ભાઈ એ વાતાવરણ કેવું છે, હવામાન કેવું છે, તો પછી અહીંયા ઠંડી રહેશે કે ગરમી રહેશે કે પછી વરસાદ પડશે, તો આ બધા સંદેશા આપણને મળતા રહેતા હોય છે। કોના દ્વારા? તો કે કૃત્રિમ ઉપગ્રહો દ્વારા। તો જે હવામાનની આગાહી છે તમે ટેલિવિઝન અને રેડિયો દ્વારા એના પ્રસારણમાં તમે સાંભળી હશે, તેમાં કહેવામાં આવે છે મિત્રો તેઓ દૂરસંચાર અને દૂરસંવેદન એટલે કે રિમોટ સેટિંગ માટે પણ ઉપયોગમાં આવે છે। દૂરસંચાર કે દૂરસંવેદન માટે પણ આ કૃત્રિમ ઉપગ્રહો ઉપયોગમાં આવે છે। તો મિત્રો આની સાથે સાથે
આપણો જે અહીંયા પાઠ છે પ્રકાશ સોરી તારાઓ અને સૂર્યમંડળ એ અહીંયા પૂરો થાય છે. મિત્રો આના જે પ્રશ્નો છે નાના પ્રશ્નો મોટા પ્રશ્નો તમારે જોવાના રહેશે. હા કદાચ ક્યાંક તમને આમાં પણ તકલીફ પડે આમાં પણ કંઈ પોઈન્ટ છે કે નથી સમજાયો એવું હોય તો આપણે જે ઓનલાઈન ટીચિંગ ચાલુ છે તો તમે એ સમયે મને આના કોઈ પણ ક્વેશ્ચન કરી શકો છો, તમને એ સમયે હું સમજાવી દઈશ. તો અહીંયા પાઠ પૂરો થાય છે મિત્રો, આપણે અહીંયા આટલા સુધી રાખીએ. મિત્રો આવતા ભાગમાં આની આગળનો પાઠ જે બાકી છે છેલ્લો એ આપણે લઈશું, તો વધુ અભ્યાસ આપણે આવતા ભાગમાં કરીએ.